દિવસે મજૂરી અને રાત્રિના સમયે પેટ્રોલિંગ કરી આખી રાત રખવાડી કરતા દાહોદ નજીક આવેલા રોજમ ગામના ખેડૂતો. ગુજરાતના ખૂણે ખૂણે તેમજ દરેક જિલ્લાઓમાં જઈને આદિવાસી પરિવારના લોકો પોતાનું ગુજરાન ચલાવવા માટે દાહોદ જિલ્લો છોડીને મજૂરી કામ અર્થે નીકળી જાય છે અને ચોમાસાની ઋતુમાં દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતો પોતાના વતન તરફ પરત ફરતા હોય છે અને પોતાની જમીનમાં ખેતી કરે છે. ત્યારે આ વર્ષે ચોમાસાના પાણીએ જિલ્લામાં 100% કરતાં પણ વધુ વરસાદ ખાબકી દેતા જિલ્લાના ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને જગતનો તાત પોતાની વાવણી લાયક ખેતીથી ખુશ જોવા મળી રહ્યો છે. તેવા સમયે દાહોદ નજીક આવેલા રોજમ ગામના ખેડૂતોને એક ચિંતા સતાવે છે અને નુકસાનમાં નાખતી આવે છે. તેમના ઊભા પાકનું નુકસાન અને નુકસાનના દિવસે નહીં પણ રાત્રિના સમયે વધુ થતું જોવા મળતા ખેડૂતોએ રાત્રિ દરમિયાન અવનવા પ્રયોગો હાથ ધરી અપનાવવા પડ્યા છે. ખરેખર દાહોદ જિલ્લાના ખેડૂતોને આખરે કોનો ડર સતાવે છે તે દેખવા જઈએ તો આખો દિવસ મજૂરી કામ કરીને રાત્રિના સમયે ખેડૂત પોતાના પરિવાર સાથે આખી આખી રાત જાગીને અવનવા પ્રયોગો હાથ ધરીને પોતાના ઊભા પાકનું રક્ષણ કરતો જોવા મળ્યો છે. રોજમ ગામના ખેડૂતોના દીકરાઓ પણ દિવસ દરમિયાન સ્કૂલથી આવીને રાત્રિના સમયે પોતાના ખેતરોમાં વાવેલા ઊભા પાકના રક્ષણ કરતા જોવા મળ્યા છે. માત્ર 20-25 ધાક ઘરોની વસ્તી ધરાવતા રોજમ ગામના ખેડૂતો રાત્રિના સમયે પોતાના ઘરોમાંથી નીકળીને હાથમાં બેટરી તેમજ હથિયાર લઈને પોતાના ઊભું પાકનું રક્ષણ કરવા જાય છે અને પોતાના ખેતરોમાં મકાઈ, સોયાબીન અને મગફળીના ઊભા પાકને જંગલી જાનવરો જેવા કે નીલગાય, જંગલી ભૂંડ અને બીજા જંગલી જાનવરો રાત્રિના સમયે અંધારાનો લાભ લઈ ખેડૂતોના ઊભા પાકને ખાઈ જતા હોવાના કારણે પોતાના ખેતરની રાતભર રખવાળી કરી રહ્યા છે અને ખેડૂતોએ પોતાના ખેતરોની વચ્ચે લાકડીની ઓરડી બનાવીને તેના ઉપર ચડીને બેટરીની લાઇટો મારીને જંગલી જાનવરો ઉપર નજર મારે છે અને તેમને ભગાડે છે. તેમજ ખેડૂતોએ પોતાના ખેતરમાં ચાડિયા ઊભા કરીને સાડીઓ બાંધીને પોતાના ઊભા પાકને રખવાળી કરી રહ્યા છે. તેમજ જંગલી જાનવરો પોતાના ખેતરમાંથી ભગાડવા માટે રાત્રિના સમયે દેશી બોમ્બ પણ ફોડે છે, તેથી તેના અવાજથી જંગલી જાનવર ભાગી જાય અને તેમના પાકનું રક્ષણ થાય. તેમજ પતરાના ડબ્બાને ઊંચી જગ્યાએ બાંધી તેને પણ લાકડી વડે વગાડે છે. તેના અવાજથી જાનવર ભાગે છે. પોતાના મકાનોના ધાબા ઉપર પણ ચડીને ગામના લોકો ખેતરમાં બેટરીઓ મારીને નજર નાખતા રહે છે, તેથી જંગલી જાનવર તેમના ઊભા પાકને નુકસાન ન પહોંચાડી શકે અને તેમના ઊભા પાકનું રક્ષણ થાય. તથા તેમના બાળકો પણ દિવસે મજૂરી કરીને તેમજ સ્કૂલેથી આવીને પોતાના ખેતરમાં ઊભા પાકની રક્ષણ માટે આખી રાત જંગલી જાનવરોના ત્રાસથી ઉજાગરો લઈને રાત પારી કરવા જોવા મળ્યા હતા. ગામના લોકો અને નાના બાળકો પણ પોતાના ખેતરોમાં જંગલી જાનવરોને ભગાડવા માટે આખી રાત જાગે છે અને ઊભા પાકની રખેવારી કરે છે. નઈ મુંડા, જયશ્રી દાહોદ. અમારો પાક છે ને હવે થવા લાગ્યો છે લગભગ, પણ એમ તો બી ભૂંડ બહુ આવે છે અને નીલગાય આવી જાય છે અને હવે તો મકાઈ એમ થવા લાગી છે અને આ વખતે તો બહુ વગાડ્યું છે એટલે બધી મકાઈ પાડી પાડીને ખાઈ ગયા છે અને મગફળી બી ફોલી ફોલીને ખાય છે અને અમે આખી રાત ઉજાગરો કરીએ, ડબ્બા ઠોકીએ, દેશી બોમ્બ ફોડીએ, અવાજ કરીએ, શોર કરીએ તો પણ એ અમુક ટાઈમે આવી જ જાય છે, બહુ ખાઈ ગયા આ વખતે તો. બીજું શું કરો તમે? બીજો અવાજ કરે પછી ખેતરને છેડે છેડે ફરતા ફરીએ, બે ચાર ભાઈ ભેગો થઈને પછી ઓરડી બનાવી ત્યાં જઈએ, બધે ફરીએ છીએ. બોફણથી પથ્થર મારીએ. અમે છે ને અમારા ખેતરને બચાવવા માટે ચાડિયા બનાવીએ છીએ, ચાડિયો બાંધીએ છીએ તો બી જાનવરો જંગલી આવીને બગાડો કરી જાય છે અને ચોર બી આવે છે તો બી અમે બધા છોરાઓ બધા ગામના ભેગા થઈને બચત કરીએ છીએ. દિવસે અમે મજૂરી કરવા જઈએ છીએ, નાઇટમાં આ પાક રક્ષણ કરવા માટે નાઇટમાં બધા ભાઈઓ ભેગા થઈને આખી નાઇટ ફરીએ જ છીએ. અલગ અલગ ઓડિયો બાંધી દીધી, સાડિયા કર્યા, સાડીના અસાડ કર્યા, પણ ગયા વર્ષે કરતાં આ વર્ષે વધારે નુકસાની છે. નુકસાની કોણ કરે છે? જંગલી ભૂંડ અને લીલગાયો. કયા કયા પાકની નુકસાની કરે છે? મકાઈની, મગફળી. તો એને ભગાડવા માટે તમને શું આવે? બોમ્બ લાવીએ છીએ દાહોદથી.
પછી બીજું ફટાકડા ફોડીએ છીએ, ડબ્બા ઠોકીએ છીએ, પછી આમ કિલકેરીઓ કરીએ છીએ બધા ભાઈઓ થઈને. આખી નાઇટ ફરવું પડે, દિવસે મજૂરી કરવા જવાનું.